પાદરા વૈષ્ણવ યુવા સંગઠન દ્વારા હોળી રસિયા ભાગોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આનંદ અને પ્રેમનો ઉત્સવ વસંતસવનું પુષ્ટિમાર્ગીય ઉત્સવ અને પરંપરામાં આગવું મહત્વ છે. પુષ્ટિમાર્ગમાં વસંત પંચમીથી વસંતોત્સવની ઉજવણી શરૂ થાય છે. વજ્ર ભક્તો સાથે પ્રભુ 40 દિવસ સુધી હોળી ખેલે છે અને ભગવદીઓ હોળી ખેલની એ રસલીલાના દર્શન કરી તેનો સુખાનુભવ કરે છે, એ લીલાનું ગાન કરે અને કીર્તનો દ્વારા આપણા જીવોને પણ દર્શન કરાવે છે. કોઈ પણ જાતની સમાજની મર્યાદા વગર શ્રી ઠાકોરજી પોતાના રંગથી ભક્તોને રંગે છે અને ભક્તો પોતાના રંગોથી શ્રી ઠાકોરજીને રંગે છે. આ પરંપરાને જાળવી રાખીને પાદરા ખાતે દર વર્ષે રસિયા ભાગોત્સવ યોજાય છે. રસિયા ગાન અને હોળીના ઉત્સવ માટે વૈષ્ણવજનો આખું વર્ષ આતુરતાથી રાહ જુએ છે, માટે આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહે છે. પાદરા ખાતે રસિયા ગાન સાથે યોજાયેલા આ ઉત્સવમાં ષષ્ઠ પીઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને દિવ્ય પ્રવચન પણ આપ્યું હતું. આ પ્રસંગે પાદરા નગરના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કીર્તનકાર અને રસિયા મંડળીએ ખાસ વજ્ર શૈલીના રસિયા ગાનનો આનંદ કરાવ્યો હતો અને આવેલા મહોદયશ્રીઓને ભક્તોની સાથે હોળીનો ફાગોત્સવના રંગમાં રંગાઈ ગયા હતા અને ભક્તો સાથે હોળી ઉત્સવમાં મગ્ન બન્યા હતા. આ પ્રસંગે અનેક મહિલાઓ અને વૈષ્ણવજનો તેમજ યુવાનોએ ફાગોત્સવના રસિયા ગાનમાં મગ્ન બન્યા હતા. પાદરા વૈષ્ણવ યુવા સંગઠન વિપોના ઉપક્રમે ભાગોત્સવ હોળી રસિયાનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તે માટે પાદરાના વૈષ્ણવ યુવા સંગઠનના સૌ યુવા મિત્રોને, સુજ્ઞજનોને અને પાદરાની વૈષ્ણવ સૃષ્ટિને ખૂબ ખૂબ અભિનંદન છે. ખૂબ ખૂબ મારી મંગલ કામનાઓ છે. આ રંગોત્સવ ફાગોત્સવ એ પ્રસન્નતા, પ્રેમ, ભક્તિ અને શ્રદ્ધાના રંગે રંગાવાનું આ મહાપર્વ છે. ભગવાન શ્રી કૃષ્ણ સાથે જીવાત્મા પરમાત્માના રંગે રંગાય એમાં રંગ જીવનના નિમિત્ત બને છે અને એ નિમિત્ત બનાવી ક્યારેક પ્રેમના રંગે, ક્યારેક શ્રદ્ધાના, ક્યારેક વિશ્વાસના અને ક્યારેક પ્રભુ ભક્તિની દ્રઢતાના રંગે રંગાઈને સૌ ભક્તજનો વૈષ્ણવજનો જ્યારે કૃષ્ણ ભક્તિના રંગમાં રંગાઈ રહ્યા છે ત્યારે સમસ્ત સમાજના દૂષણો દૂર થાય, સંસ્કૃતિનું સ્થાપન થાય અને વિકૃતિને વિદાય થાય, વિકારો વિદાય પામે અને સંસ્કાર સ્થાપિત થાય. આ રંગ એવા ચડે કે સમાજ પ્રસન્ન બને. ખૂબ ખૂબ પ્રભુ પ્રાર્થના સાથે અભિનંદન છે. શુભમ ભવતુ, કલ્યાણમસ્તુ. પાદરા યુવા સંગઠન દ્વારા દર વર્ષે યોજાતા આ કાર્યક્રમમાં યુવાનો અને અગ્રણીઓ તેમજ મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આવેલા મહારાજશ્રીનું આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.